કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ ત્રણ વિષય છે કલસોર એટલે કે ગુજરાતી એમાં પાઠ છ બતક અને અથવા પણ હંસ એ વિશે આપણે આગળ જોઈ ગયા બદરૂપું બતકડું એના વિશે વાર્તા જોઈ વિદ્યાર્થી મિત્રો પાના નંબર પં પંચ્યાસી ઉપર એના ઉપર વાર્તા જોઈ આપણે પછી છ્યાસી જોયું અને છેલ્લે આપણે પાના નંબર સિત્યાસી ઉપર આવ્યા હતા હવે દરેક વિદ્યાર્થી મિત્ર પાના નંબર ઇઠ્યાસી કાઢશે હવે જે કદરૂપુ બતકડું વાર્તા કરી આપણે એના આપણે એના વિશે વાતચીત કરવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે વાતચીત એમાં પહેલો પ્રશ્ન જો આ કદરૂપુ બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત હવે આ કદરૂપુ બતકડું છે એ તમારી પાસે આવ્યું હોત તો તમે શું કરો એ વિશે તમને કહે છે તો વિશે તમારે ઉત્તર આપવાનો છે તો તમે ઉત્તરમાં એમ કહીશો કે જો આ કદરૂપુ બતકડું મારી પાસે આવ્યું હોત તો મેં તેનું પ્રેમથી સ્વાગત કર્યું હોત અને તેની દેખરેખ રાખી હોત થઈ ગયો પહેલો પ્રશ્ન આપણો હવે બીજો પ્રશ્ન જોઈએ કે જો તમે કદરૂપા બતકડાના ભાડું હો તો તમે શું નહીં કરો જો તમે કદરૂપા બતકડાના ભાંડું હો તો તમે શું નહીં કરો તો જો તો તમારા જવાબમાં લખવાનું કે જો હું કદરૂપા બતકડાનો ભાડું હો તો હું તેનો તિરસ્કાર ના કરું તેનું સ્વાગત કરું તિરસ્કાર ના કરું પછી ત્રીજો સવાલ તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો હવે આપણે કદરૂપું બતકડું એની વિશે વાર્તા કહી એમાં તમને શું ગમ્યું અને તમને શું ના ગમ્યું એ તમારે કહેવાનું છે તો મને આ વાર્તામાં હંસકન્યાએ કદરૂપા બતકડાને પારખી તેની સાથે મિત્રતા કેળવી તે ગમ્યું હંસકન્યા હતી એને કદરૂપા બતકડાને પારખ્યું પારખીને તેની સાથે શું કર્યું મિત્રતા તેને તમને ગમ્યું અને બતકોએ તેનો તિરસ્કાર કર્યો તે ન ગમ્યું એ રીતે તમારે જવાબમાં લખવાનું છે પછી જોઈએ આપણે ચોથો સવાલ જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો હવે જો કોઈ ભૂલું પડીને તમારી સાથે તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો એનું તો તમારે જવાબમાં લખવાનું કે જો કોઈ ભૂલું પડીને મારે ત્યાં આવી ચડે તો હું તેને આવકારું અને થઈ શકે તેટલી તેને મદદ કરું અને તેને રસ્તો બતાવું એ રીતે તમે કરશો પછી આપણે પાંચમો સવાલ જોઈએ તમે કોની સાથે રમવાનું પસંદ કરશો તો હું મારા મિત્રો સાથે રમવાનું પસંદ કરીશ પછી છઠ્ઠો સવાલ તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો હવે તમે કોની સાથે રમવાનું પસંદ નથી કરતા તો હું અજાણી વ્યક્તિ સાથે રમવાનું પસંદ નહીં કરું તમે તમારા મિત્રો હોય ઓળખતા હોય એની સાથે તમે રમો છો મિત્રો જો પણ તમે નથી ઓળખતા એની સાથે તમે રમવાનું પસંદ કરવાના છો ના હવે સાતમો સવાલ આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ તો તમારે લખવાનું કે આ વાર્તામાં મને સૌથી વધારે ડોસીમા ગમ્યા કારણ કે ડોસીમાએ વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી કદરૂપા બતકડાને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો હતો આપ્યો હતો ને પછી આઠમો સવાલ આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું કેમ હવે આ વાર્તામાં તમને કોણ ના ગમ્યું અને કેમ ના ગમ્યું એ વિશે આપણે જોઈએ તો આ વાર્તામાં એ તો બતકીના બચ્ચા કોણ બતકીના બચ્ચા બચ્ચાએ કદરૂપા બતકડાની મસ્કરી કરી હતી પછી શું કર્યું હતું ધક્કો માર્યો હતો તેના પર ગંદુ પાણી ફેંક્યું હતું તે તમને ન ગમ્યું એ રીતે તમારે જવાબ આપવાનો પછી જોઈએ કે નવમો સવાલ ધારો કે તમે કદરૂપું બતકડું બતક છો તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો હવે ધારો કે આપણે ધારી લઈએ કે તમે એક જ બતક છો અને તમારી માતાને તમારે ફોન કરો અને તમારી સાથે જે બન્યું છે શું બન્યું તેની વાત તમારે મમ્મીને કરવાની છે તમે કઈ રીતે કરશો તો તમે કરશો કે હલો મમ્મી હું ખૂબ મજામાં છું મારી જરાય ચિંતા ન કરીશ વાવાઝોડામાં મને એક ડોસીમાએ પોતાની ડૂંબણીમાં આસરો આપ્યો પછી હું એક સરોવરમાં હંસોની સાથે રહેવા લાગ્યું મમ્મી તને ખબર છે કે હું કદરુપુ બતકડું નથી પણ એક સુંદર રાજહંસ છું એક હંસકન્યાએ મને મારું પ્રતિબિંબ પાણીમાં જોવા કહીને તે સમજાવ્યું પછી તો હું હંસકન્યા સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો એ રીતે તમે ફોન કરીને વાત કરશો પછી છેલ્લો સવાલ જોઈએ દસમો તમારે કોઈ નવો અથવા તો નવી મિત્ર બનેલ છે પહેલીવાર તમારે કઈ રીતે વાત થઈ હતી તમે સી રીતે વાત કરી હતી હવે તમારી કોઈ મિત્ર કે મિત્ર નવો બન્યો છે પહેલી વાર તમે કઈ રીતે એને વાત કરી એ કહેવાનું તો તમારે વિદ્યાર્થી એવું મિત્રો કે તમારે તમારે મિત્ર છે તમે પહેલીવાર કઈ રીતે વાત કરો એ વિશે તમારે લખવાનું છે પછી જોઈએ કે આગળ હવે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો હવે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે તો પહેલું આ બચ્ચું આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે આ કોણ બોલે છે કે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે તો કોણ છે એને એ અહીંયા લખવાનું કે જે બોલતું હોય એમાં લખવાનું અને કોને કહે છે તો અહીંયા લખવાનું કે આ તો કોણ બોલે છે માતા પેલું કોણ બોલે છે તો માતા તો લખવાનું તમારે માતા એટલે કે બતક બતક આ પહેલા ખાનામાં લખવાનું છે પછી બીજા ખાનામાં કોને કહે છે તો તે માતા તેના બચ્ચાને કહે છે કોને કહે છે બચ્ચાને પછી બીજો સવાલ છે કે વાવાઝોડ હા કે વરસાદ બન હવે બીજો સવાલ વરસાદ બંધ થાય ત્યાં ત્યાં સુધી અહીં રહે તો કોણ કહે છે ડોસીમાં તો લખવાનું ડોસીમાં અને કોને કહે છે કદરૂપા રૂપા બતકને બતકડું છે ને કદરુપુ બતકને કહે છે તો એ રીતે લખવાનું પછી હું કદરુપુ છું એટલે તું મારી મજાક કરે છે તું એ કોણ બોલે છે તો કદરુપુ બતકડું બોલે છે તો અહીંયા લખવાનું તીજામાં કે કદરૂપુ બતક અને અહીંયા કહેવાનું કોને કહે છે હંસ કન્યાને જે હંસ કન્યા આવી હતી ને એને કહે છે હંસ કન્યાને કહે છે કદરૂપુ બતકડું પછી ચોથો અમે તેની સાથે નહીં રમીએ આ કોણ કહે છે બતકના બચ્ચા કે અમે તેની સાથે નહીં રમીએ અને કોને કહે છે તેની માતાને પછી છેલ્લો કે હું તું મારો મિત્ર બનીશ તો આ કોણ કહે છે હંસ કન્યા અને કોને કહે છે હંસ કન્યા કહે છે તો કદરૂપા બતકડાને કદરૂપા બતકડાને તો આ રીતે તમારે આ સવાલ પૂરો કરવાનો રહેશે હવે વિદ્યાર્થી મિત્રો પાના નંબર નેવ્યાસી ઉપર જોઈએ હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેવી કહો સાચાની સામે સાચાનું નિશાન કરવાનું ને ખોટાની સામે ખોટાની નિશાની કરવાની છે એ રીતે તમારે કરવાનું છે તો પહેલો બદકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો બદકી કેટલા ઈંડા મૂક્યા હતા ચાર મૂક્યા હતા પણ અહીંયા ખોટું આવશે તો તમારે પહેલાંમાં અહીંયા ખોટું કરવાનું પછી બીજું કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો તો શું આવશે ખોટું પછી ત્રીજો તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો તો શું આવશે સાચું ચોથું બતકને હંસ કન્યાએ સુંદર કહ્યું કે કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે પણ એ રાજહંસ હતો હંસ નહીં રાજહંસ હતો એટલે એ ખોટું આવશે પછી તમારે પાંચમું જોવાનું કે બતકને ડોસીએ ચૂંપણીમાં રહેવાની હા પાડી કે તે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો અહીંયા પણ શું આવશે ખોટું પછી જુવાન વર્ગો બતકના અસલી રૂપને ઓળખી ગયો તો આપણ આવશે ખોટું આ રીતે તમારે સાચું ખોટું કરવાનું વિદ્યાર્થી મિત્રો રહેશે હવે જોઈએ આપણે આગળ એના પછીનો પ્રશ્ન હવે કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળ તેની પાછળના ખાનામાં સાચું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટું કરવાનું છે જે કરતું હોય તે સાચું અને જે ન કરતું હોય ત્યાં ખોટું હવે જોઈએ કે પહેલો કે ખૂબ ઊંચે ઉડતું તો ખૂબ ઊંચે ઉડતું ના તો ખોટું હવે બીજો સવાલ જોઈએ કે ખૂબ ઝડપથી તરતું તો બી ખોટો સવાલ પછી કૂતરાની સામે થઈ જતું તે પણ ખોટું આવશે પછી ચોથો પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું તો પણ ખોટું આવશે પછી પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું તો ના એ પણ ખોટું આવશે પછી કદી રડતું નહીં તો પણ ખોટું આવશે પછી સાતમો ખૂબ દુઃખી થતું તો સાચું એ ખૂબ દુઃખી થતું એને કોઈ બોલતું જ ને એટલે હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું તો પણ ખોટું આવશે કદી હિંમત હારતું નહીં તો સાચું હવે આપણે આગળ જોઈએ કદી હિંમત હારતું નહીં તો સાચું પછી આપણે દસમું જોઈએ બતકની જેમ ડરતું નહીં એટલે કે સાચું પછી અગિયારમું જોઈએ તે પોતાને શક્તિશાળી માનતું હતું તો ખોટું અને હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું તો સાચું તો આ રીતે તમારે મારી સાથે આ રીતે તમારે લખવાના છે સાચા ખોટા કરવાના છે હવે જોઈએ કે એના પછીનો આગળનો પ્રશ્ન હવે એક બે વાક્યોમાં જવાબ લખો એટલે કે તમારે એક બે વાક્યમાં જવાબ લખવાના છે વિદ્યાર્થી હું મિત્રો હું બોલું છું અને તમે લખો હવે પહેલો સવાલ પાંચમું ઈંડું કોનું હતું તો તમારે લખવાનું જવાબમાં કે પાંચમું ઈંડું કોનું હતું રાજહંસનું તો તમારે જવાબમાં લખવાનું કે પાંચમું ઈંડું હંસનું હતું પછી એનો બીજો સવાલ કે બતક માતાને ખબર કેમ ન પડી કે બતક માતાને ખબર કેમ ના પડી કારણ કે બધા ઈંડા શું હતા સરખા કારણ કે બધા જ ઈંડા હતા સરખા એટલે માતાને ખબર ન પડી એક સરખા જ હતા એટલે ખબર ન પડી પછી તે જો તેને બધા કદરૂપું કહેતા હતા તેનું કારણ શું હતું તેને બધા કદરૂપું કહેતા હતા તેનું કારણ શું હતું કારણ કે તે બધાથી શું હતું અલગ હતું એ તમારે આખા સવાલ રાખવાના છે પછી ચોથા નંબરનું કે કદરૂપા બતકે ઘર છોડવાનું ન નક્કી કેમ કર્યું કારણ કે બીજા બત્તા તેને રમાડતા કેમ કર્યું એને ઘર છોડવાનું કારણ કે કદુબા બતારાને ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા પણ નહીં એકલું પડી જતું એટલે ઘર છોડવાનું કારણ એને નક્કી કર્યું એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો પાના નંબર નેવો ઉપર જોઈએ હવે તમે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો હવે તમારે આ તમારે ઘરે કરવાનું છે કે વિદ્યાર્થી મિત્રો તમારે જૂથ પાડીને આ વિધાન આપવાની છે કે રજૂ કરવાના છે કે જૂથમાં અભિનય કરવાનો છે એક એક ઉઠે એક એક અભિનય કરે બે બે જૂથ જૂથ બનાવીને આ તમારે કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ તમે ઘરે કરવાનો એના પછીનો પ્રશ્ન જોઈએ કે તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો અને તમારે વચ્ચે શું સરખું છે તે અને શું જુદું છે તે તમારે કહેવાનું છે તમારે બે મિત્રો જોડે અલગ કોની કોનું કોનું સરખું છે કોનું કોનું અલગ છે કઈ રીતે જુદા પડો છો તમે કઈ રીતે જુદા એ દેખાય છે એનું વિશે તમારે વર્ણન કરવાનું છે એ પ્રશ્ન પછી આપણે જોઈએ કે અહીંયા નીચેનું કે રાજહંસ જે રાજહંસ દોરતા શીખો તો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે રાજહંસ દોરતા શીખવાનું છે જે રીતે કર્યું છે એ પ્રમાણે તમારે શીખવાનું છે હવે જોઈએ આપણે નીચેલો સવાલ કે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો હવે આ નીચેના વિધાનો છે કે કોણ બોલી શકે તે તમારે લખવાનું છે તો પહેલું આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડ રમાડવા રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ આ કોણ બોલે છે તો બતકના બચ્ચા તો તમારે લખવાનું કે બતકના

તો તમારે લખવાનું જવાબમાં કે ડોસીમાં બોલે છે ટોળું છે તે બોલે છે એ રીતે તમારે લખવાનું છે બરોબર પછી જોઈએ કે ચોથો સવાલ હે ઈશ્વર મારું બચ્ચું કેમ ખો કોઈને ગમતું નથી કોણ કહે છે માં તો બચ્ચાની માં કહે છે કે બરાબર પછી બધા મને કેમ છે તો કોણ બોલે છે કદરુપુ કદરુપુ બતકડું આ વાક્ય બોલે છે તો આ રીતે તમારે સવાલો વિદ્યાર્થી મિત્રો લખવાના છે હવે આપણે આગળ જોઈએ કે ચાલો ગીતડું ગાઈએ જે પહેલું આપણે ગીત ગાઈએ તો ઊંચા ઊંચા ડુંગર ચડશું એ ગાવાનું છે પછી રીડિંગ ક્રિકેટની રીતે એટલે કે કદરૂપા બતકડું છે એ તમારે આખી વાર્તા ફરીથી વાંચવાની છે એ કરવાનું છે હવે જોઈએ કે વાંચો અને ભજવો હવે આપણે વાંચવાનું છે અને ભજવવાનું છે તો જોઈએ કે મુનિ કેમ રડે છે તુષાર એમ કે મુન્ની કેમ રડે છે કોણ કહે છે તુષાર તો તુષાર એને ગોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી શું કહે છે કે મુન્ની કેમ રડે છે તુષાર તો તુષાર શું કહે છે કે ગોડિયામાં બહાર નીકળવું છે ને એટલે રડે છે પછી મમ્મી બોલે છે તો એને બહાર કાઢને મમ્મી કહે છે તો એને બહાર નીકળવું છે તો તું બહાર કાઢને તો તુષાર એને તેડું તો વધારે રડે છે દેખાય છે આ ચિત્રમાં મુન્ની ગોડિયામાં છે બાજુમાં તુષાર છે અહીંયા મમ્મી રસોડામાં છે હવે જોઈએ કે પાના નંબર બાણું ઉપર હવે મમ્મી બોલે છે એવું શા માટે કરે છે મમ્મી બોલે છે તો તુષાર કદાચ મારા હાથ ભીના છે એટલે કે મમ્મી કદાચ મારા હાથ ભીના છે એટલે એવું કરે છે પછી તુષાર કદાચ મારા હાથ ભીના છે એટલે મમ્મી એવું કરે છે પછી મમ્મી કહે છે હાથ લૂચતો કેમ નથી પછી તુષાર કે નેપકિન નથી મળતો મમ્મી કહી કે હાથ કેમ નથી લૂચતો તો તુષાર કહે છે કે મને નેપકીન મળતો નથી એટલે પછી મમ્મી અહીં આવ હું લૂંચી દઉં પછી મમ્મી કહે છે કે તું અહીં આવ હું લૂંચી દઉં તો તુષાર ગોડિયા પાસે જ નમીને ઊભો રહે છે અને તે નમીને ઊભો રહે છે અને તે હું લૂંચે છે પછી મમ્મી આવતો કેમ નથી એમ કે મમ્મી ઊભો રહે છે નમીને પણ આવતો નથી તુષાર આ મુન્ની મારો હાથ છોડતી જ નથી કે મમ્મી આ મુન્ની મારો હાથ છોડતી નથી એટલે હું આવતો નથી હવે જોઈએ આના વિશે આપણે જવાબ લખવાના છે દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો એક વાર તમારે એટલે કરીને જવાબ અને બીજી વાર તમારે તેથી બોલીને જવાબ આપવાના છે એક જ વાક્યના બે જવાબ તમારે આપવાના એકમાં એક એટલે અને બીજામાં તેથી હવે પહેલો સવાલ જોઈએ આપણે તો મૂનની કેમ રડે છે તો એનો જવાબ મુન્ની ગોળિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે એ પહેલો થઈ ગયો પછી બીજો એટલે વાળો આવી ગયો હવે બીજા નંબરનું જોઈએ એટલે કે બીજો સવાલ એને એ જવાબ બોલીએ કે મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે થઈ ગયો હવે જોઈએ આપણે બીજો સવાલ તુષાર અડે અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે કે તુષાર રડે છે તો કેમ રડે છે વધારે તો જવાબ લખીએ આપણે એક નંબરનો તો તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે પછી બીજો જવાબ જોઈએ આપણે કે તુષારના હાથ ભીના છે હવે તેથી લગાવવાનું કે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે આ રીતે બે સવાલ થયા હવે ત્રીજો સવાલ જોઈએ આપણે તુષાર હાથ શા માટે લૂચતો નથી તો જવાબમાં લખવાનું કે તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી હવે તેથીનો જવાબ લખવાનો કે તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી હવે ચોથા નંબરનો જવાબ સવાલ જોઈએ કે તુષાર શા માટે ગોળિયા પાસે નમીને ઊભો છે ઊભો રહ્યો તો જવાબમાં લખવાનું કે મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તે પાસે નમીને ઉભો રહ્યો હવે એનો જવાબ બીજો તેથી આપવાનો કે હાથ છોડતી જ નથી તેથી તે પાસે નમીને રહ્યો હવે પાંચમા નંબરનો સવાલ તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો હવે તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો તો જવાબમાં લખવાનું કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછવવા ન ગયો હવે તેથીનો જવાબ આપવાનો કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછવવા ન ગયો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે એટલે અને તેથી એ રીતે બે જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાના નંબર બાણું સુધી આટલા સુધી જોયું હવે આના આગળ આપણે આગલા પીરિયડમાં જોઈશું પરંતુ મેં જે તમને લખાવ્યું છે એ બધું તમારે એકવાર સમજીને તમારી ચોપડીમાં લખવાનું છે અને મોડે કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ